પૈજિક પદાવળીઓના ભાગાકાર ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે છ ગુણ્યા સાત બરાબર બેતાલીસ તેથી આપણે એમ કહી શકીએ કે બેતાલીસ ભાગ્યા છ એટલે સાત અથવા બેતાળીસ ભાગ્યા સાત બરાબર છ આમ ગુણાકાર અને ભાગાકાર એકબીજાની વ્યસ્ત ક્રિયા છે આપણે જાણીએ છીએ કે ત્રણ એક્સ ગુણ્યા બે એક્સનો વર્ગ કરીએ તો છ એક્સનો ગણ થાય માટે છ એક્સનો ગણ ભાગ્યા ત્રણ એક્સ કરીએ તો આપણને જવાબ મળશે બે એક્સનો વર્ગ છ એક્સનો ગણ ભાગ્યા બે એક્સનો વર્ગ બરાબર ત્રણ એક્સ ત્રણ એક્સ કૌશમાં એક્સ વત્તા ચાર બરાબર ત્રણ એક્સનો વર્ગ વત્તા બાર એક્સ હવે આપણે એને ભાગા કરીશું ત્રણ એક્સનો વર્ગ વત્તા બાર એક્સ ભાગ્યા ત્રણ એક્સ કરીએ તો આપણને જવાબ મળશે એક્સ વત્તા ચાર ત્રણ એક્સનો વર્ગ વત્તા બાર એક્સ ભાગ્યા એક્સ વત્તા ચાર કરીશું તો આપણને જવાબ મળશે ત્રણ એક્સ એક પદી વડે એક પદીનો ભાગાકાર નવ એક્સનો ઘન ભાગ્યા ત્રણ એક્સ ત્રણ એક્સ એ નવ એક્સ ગનનું અવિભાજિત અવયવરૂપ છે ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા એક્સ નવ એક્સનો ઘન બરાબર અહીં આપણે બંનેમાં ત્રણ અને એક્સ એ સામાન્ય અવયવ છે માટે નવ એક્સનો ઘન ભાગ્યા ત્રણ એક્સ બરાબર સામાન્ય અવયવ દૂર કરતાં ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સનો વર્ગ આ વસ્તુ આપણે ટૂંકી રીતે જોઈશું નવ એક્સનો ઘન ભાગ્યા ત્રણ એક્સ નવ એક્સનો ઘન ભાગ્યા ત્રણ એક્સ બરાબર આપણે ઉપર લખ્યું તે રીતે વિસ્તૃત સ્વરૂપમાં લખેલું છે હવે તેમાંથી સામાન્ય વાયુ દૂર કરીશું ત્રણ એક્સ તો આપણને જવાબ મળશે ત્રણ એક્સનો વર્ગ એક પદી વડે બહુપદીનો ભાગાકાર એક રકમ છે છ એક્સનો ઘન વધતા પાંચ એક્સનો વર્ગ વધતા ચાર એક્સનો ભાગાકાર એક પદી બે એક્સ દ્વારા કરીએ તો આપણે અહીંયા છ એક્સ ઘરના અવયવ પાડ્યા છે પાંચ એક્સ વર્ષના અવયવ અને ચાર એક્સના અવયવ હવે આ અવયવોમાં આપણે બે એક્સ વડે ભાગાકાર કરવો છે માટે બે એક્સને આગળ લઈશું આપણે જોઈએ છે પ્રથમ પદમાંથી બે એક્સ બીજા બે એક્સ આમ દરેક પદમાંથી બે એક્સને સામાન્ય લીધા આપણે તો પહેલાં પદમાંથી વધશે આપણને ત્રણ એક્સનો વર્ગ વધતા બે એક્સ વત્તા બે એક્સ પાંચ દંશ ગુણ્યા એક્સ વત્તા બે એક્સ કોંશમાં બે હવે આપણે ત્રણેય પદમાંથી બે એક્સને સામાન્ય લઈશું માટે આપણને મળશે ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ દુત્યાંશ એક્સ વત્તા બે હવે આપણે ભાગાકાર કરીશું આપણે જે અવયવ પાડ્યા હતા એને બે એક્સ વડે ભાગીશું તો બંને પદમાંથી બે એક્સ દૂર કરતા આપણને જવાબ મળશે ત્રણ એક્સનો વર્ગ વધતા પાંચ દુત્યાંશ એક્સ વધતા બે આ જ વસ્તુ બીજી રીતે જોઈશું આપણે છ એક્સનો ગણ વધતા પાંચ એક્સનો વર્ગ વધતા ચાર એક્સ ભાગ્યા બે એક્સ ભાગાકારના સ્વરૂપમાં લખીશું હવે દરેક પદને બે એક્સ વડે ભાગીશું દરેક પદમાંથી બે એક્સ વડે ભાગતા આપણને જવાબ મળશે ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ દુત્યાંશ એક્સ વત્તા બે અહીં આપણા અંશની બહુપદીના દરેક પદને છેદમાં આવેલી એક પદી દ્વારા ભાગીએ છીએ કૈજીક પદાવલીઓના ભાગાકાર બહુપદી ભાગ્યા બહુપદી અહીંયા રકમ તો સૌપ્રથમ આપણે વાય વર્ગ વધતા સાત વાય વધતા દસના અવયવ મેળવીશું તો આપણે દસના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો સાત થાય માટે અવયવ પાડતા આપણને મળશે વાયનો વર્ગ વધતા બે વાય વધતાં પાંચ વાય વધતા દસ હવે પ્રથમ બે પદમાંથી આપણે સામાન્ય લઈશું તો મળશે વાય કૌશમાં વાય વધતા બે બીજા બે પદોમાંથી સામાન્ય લઈશું

જવાબ મળશે વાય વત્તા બે આમ બહુપદીનો ભાગાકાર બહુપદી સાથે કરી શકાય છે સૌપ્રથમ પ્રથમ પદાવલીના અવયવો પાડવા પડે છે ત્યારબાદ જ તેનો ભાગાકાર કરી શકીએ છીએ